નમસ્કાર. હનુમાનજીની કૃપાથી સુરતનું એક કમળ આવી ગયું. હવે ભાજપની બિનહરીફ જીત પર શું બોલ્યા પરસોત્તમ રૂપાલા? સુરતમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતા તમામ ભાજપના અગ્રણીઓને તેમની શુભેચ્છાઓ પાઠવી છે, ત્યારે હવે આ અંગે રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે. પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે, દેશભરમાં કમળનો ખીલવાનો પ્રવાહ અવિરત રહેશે. ગુજરાતમાં 25માંથી 25 બેઠકો પર કમળ ખીલશે. સુરતમાં થયેલા રાજકીય ડ્રામાના અંત બાદ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર રૂપાલાએ આ અંગે નિવેદન આપ્યું છે. પરસોત્તમ રૂપાલાએ પહેલા હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવી, એ પછી તેમણે કહ્યું કે હનુમાનજી મહારાજની કૃપાથી ભારતીય જનતા પક્ષની જોડીમાં સુરતનું એક કમળ આવી ગયું છે, જેની આપ સૌને શુભકામનાઓ. દેશભરમાંથી આ એક શુકન થયા છે અને આ શુકનનો પ્રવાહ આખા દેશની અંદર આગળ વધશે. ધન્યવાદ.